નમસ્તે બાળકો, ધોરણ ત્રણ વિષય પર્યાવરણ. બાળકો, આપણે ધોરણ ત્રણ પર્યાવરણની અંદર પાઠ નંબર 21 પાણી બચાવીએ એ વિષે આપણે ભણી રહ્યા છીએ, બરાબર ને? એમાંનો અડધો પાઠ આપણે ભણી ગયા. હવે બાકીનો પાઠની સમજ મેળવીએ. માધોની જેમ જ સરોજ પણ તેના ઘરમાં પાણીની તંગી અનુભવે છે. બાળકો, આપણે આગલા વિડીયોની અંદર જે માધો છે એના એ લોકો પાણીની તંગી કઈ રીતે અનુભવતા હતા, કઈ રીતે ક્યાંથી પાણી લાવતા હતા એ વિશે આપણે જાણ્યું. હવે એની જેમ માધોની જેમ જ સરોજ પણ તેના ઘરમાં પાણીની તંગી અનુભવે છે, બરાબર? તો તે ક્યાં રહે છે? તો રામનગરમાં રહે છે. દિવસમાં માત્ર અડધા કલાક માટે જ પાણી આપવામાં આવે છે. જે સરોજ છે તેમના ઘરે દિવસમાં માત્ર અડધા કલાક પૂરતું જ પાણી આપવામાં આવે છે. વિસ્તારના બધા લોકો જ એક જ નળ ઉપરથી પાણી મેળવે છે. જે સરોજ છે તેમના વિસ્તારની અંદર બધા જે એમના વિસ્તારના બધા જ લોકો એક જ નળથી પાણી મેળવે છે. એક પછી આપણે જોઈએ આગળ શું તમે વિચારી શકો છો એને શું અગવડ થાય? તો આપણે જોયું કે જે સરોજ છે તેના વિસ્તારમાં બધા જ લોકો એક જ નળમાંથી પાણી મેળવે છે. તો આપણે વિચારીએ કે એમને શું અગવડ પડતી હશે. તો બાળકો, આપણે વિચારીએ કે જો આટલા બધા લોકો હોય, આટલા બધા લોકોને પાણી ભરવાનું હોય અને એક જ નળ હોય તો કેટલી અગવડ અનુભવે બધાને, અને પાછું અડધો કલાક માટે જ પાણી મળતું હોય તો અડધો કલાકમાં કેટલા જણ કેટલું પાણી ભરી શકે? તો કેટલાક તો રહી પણ જતા હશે અથવા ઝઘડા પણ થતા હશે. વિચારોને લખો, બરાબર? પાણી ન હોય તો શું અગવડ પડે? તો બાળકો, પાણી વગર તો આપણે બિલકુલ રહી શકતા નથી. થોડા દિવસ તો આપણે ચલાવી લઈએ, બાકી તો પાણી વગર બિલકુલ ચાલે તેમ નથી. પાણી ન હોય તો આપણે પહેલી તો આપણે તરસ જ ન છીપાવી શકીએ, એ સૌથી મોટી બાબત છે. આપણે પાણી દ્વારા જે કામ થાય છે, કપડાં ધોવા, કપડાં ના ધોઈ શકીએ, વાસણ ના ઘસી શકીએ, આપણા શરીરને સ્વચ્છતા પણ નાહી પણ ના શકીએ. જે પાણી દ્વારા જે પણ કામ થાય છે એ કોઈ પણ કામ આપણે કરી શકીએ નહીં. સરોજને નળથી પાણી ભરવાનું હોય છે, બરાબર? જ્યારે પણ તે તક મળે તે પોતાનો ઘડો ભરે. આપણે હમણાં જોયું કે સરોજને નળમાંથી પાણી ભરવાનું હોય છે. તો સરોજ શું કરે કે જ્યારે પણ તેને તક મળે તો તે ઘડો ભરી લે છે, ભલે પછી ટીપું પાણી મળે. નળની અંદર ટીપું પાણી ટપકતું હોય, બરાબર ને? એ તમે જોયું હશે. તો જે સરોજ શું કરે, જે ટીપું પાણી પડે ને તો ત્યાં પણ મૂકી દે અને તેનો ઘડો ભરવા માટે ત્યાં મૂકી દે. તો ધીરે ધીરે તેનો ઘડો પણ ભરાય અને પાણી પણ બચે તેમનું, પાણી પણ તેમને એટલું મળે વધારાનું. માપો અને લખો, કેટલી વારે ભરાશે? તો આપણે માપવાનું છે, આપણે ટાઈમ જોઈ લેવાનો કે આપણે પ્રથમ ટીપું કેટલા વાગે પડ્યું અને ઘડો કેટલી વારમાં એ ભરાયો, કેટલો ભરાયો, એ બધું માપવાનું છે અને લખવાનું છે. તો આપણે જોઈએ કે અહીંયા ટીપા પડી રહ્યા છે, બરાબર? એક ચમચીની અંદર એક ચમચી કેટલા ટીપાથી ભરાશે? તો તમે ઘરે પણ આ રીતે અવલોકન કરી શકો છો. એક ચમચી લેવાની, તેની અંદર જોવાનું કે એક ચમચીની અંદર કેટલા ટીપા પડશે તો ચમચી ભરાશે. પછી બીજા નંબરનું છે, એક વાટકી કેટલી ચમચીથી ભરાશે, બરાબર? એક ચમચી ટીપા દ્વારા એક ચમચી ભરાઈ, પછી કેટલી ચમચીથી વાટકો ભરાય છે એ તમારે જોવાનું છે. પછી છે, એક ટપ કેટલી વાટકીથી ભરાશે? તો જે ટપ છે તો કેટલી વાટકીથી ભરાશે એનું તમારે અવલોકન કરવાનું છે. પછી છે, એક ડોલ કેટલા ટપથી ભરાશે? આ બધી પ્રક્રિયા તમે ઘરે કરજો. તમે જોયું આપણને ટીપે કેટલું પાણી મળે છે એનો તમારે અંદાજ લગાવવાનો. થોડું ટીપે પણ આપણે પાણીનો બચત કરી શકીએ છીએ. આના પરથી આપણને એ શીખવા મળે છે કે ટીપે પણ આપણે ડોળ જે મોટા વાસણો પણ આપણે ભરી શકીએ છીએ. કહેવત છે ને કે ટીપે પણ સરોવર ભરાય. હવે આપણે વિચારોને લખો. વિચારો, ટીપે લીક થાય તો કેટલું પાણી બગડે? બાળકો, આ તો આપણે ખાસ કરીએ છીએ, બરાબર ને? કે ટીપું પાણી પડતું હોય અને આપણે સામે પડતું હોય અને આપણે જોતા હોય તો પણ આપણે એ નળ બંધ નથી કરતા અને પાણીનો બગાડ
કરીએ છીએ તો કેટલું બધું પાણી બગડે. આની અંદર આપણે જોયું કે ટીપી ટીપી આખી ડોળ પણ ભરાઈ ગઈ. તો આપણે વિચારીએ કે ટીપું ટીપું પાણી બગડે તો કેટલું પાણી બગડે. વિચારો ને લખો. પાણી બચાવવાના કયા કયા રસ્તા વિચારી શકાય? તો પાણી બચાવવાના ઘણા બધા રસ્તા છે કે આપણે ઘણું બધું પાણી બચાવવું હોય તો મોટા મોટા ડેમ પણ બાંધવામાં આવે છે. દરેક સોસાયટી વિસ્તારની અંદર મોટા મોટા ભૂંગળાઓ મૂકી અને જે વરસાદનું પાણી હોય તે રોડ દ્વારા એ ભૂંગળાની એટલે રોડથી વહીને ભૂંગળાની અંદર જતું હોય અને એ પાણી મોટા મોટા ડેમોની અંદર તળાવોની અંદર એવી રીતે વધારે પ્રમાણમાં પણ પાણી સંગ્રહ કરી શકીએ. આપણે ટાંકી દ્વારા અથવા તો વરસાદ પડતો હોય અને તો આપણે બહાર ડોળ મૂકી દઈએ, ટપ મૂકી દઈએ, તો આપણે જેટલું પાણી બચાવો એ પ્રમાણે આપણે કરી શકીએ છીએ. તમારા સૂચનો નીચે લખો. બાળકો અહીંયા આપણા સૂચનો લખવાના છે. તો મેં હમણાં હાલમાં તમને એ સૂચનો વિશે થોડી માહિતી આપી. તો જો વધારે તમારી પાસે સૂચનો હોય તો તમારે અહીંયા વધારેના સૂચનો અહીંયા તમારે લખવાના છે, બરાબર ને? તો બાળકો આજે તો આપણે આટલો થોડોક જ પાઠ જોઈએ. બાકી હવે થોડોક પાઠ બચેલો છે એ આપણે હવે બીજા વિડીયોની અંદર ભણીશું.